સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક કોર્સોના સેમ 5 અને સેમ 6 ની જે રિમેડિયલ સપ્લિમેન્ટરી જે પરીક્ષાઓ હોય તે દર વર્ષે છેલ્લા 8 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેમ 5 અને સેમ 6 ના વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ ન બગડે, કારણ કે જે વિદ્યાર્થીઓ એક બે વિષયમાં ફેલ થયા હોય તેમને જે તે સેમની રેગ્યુલર પરીક્ષાઓ આવે ત્યાં સુધી રાહ જોવી પડતી હોય ને, જેના કારણે અનેક વિદ્યાર્થીઓને આખા વર્ષ બગડવાની ભીતિ હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 7-8 વર્ષથી આ સ્પેશિયલ પરીક્ષા સપ્લિમેન્ટરી પરીક્ષાનું આયોજન થતું હતું, પણ આ વર્ષે પરીક્ષા ન યોજાતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે ને. અમને અનેક ફરિયાદો આવી છે કે સત્તાધીશો શા માટે વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના નથી કરતા. એક તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓને ફરિયાદો આવી છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે પેપર ચેક થાય છે તે યોગ્ય રીતના પેપર ચેક નથી થતા, અને જે પેપર ચેક કરનારા પ્રાધ્યાપકો વેઠ વાળે છે, જેને લીધે વિદ્યાર્થીઓને 1-5 સેમમાં ફર્સ્ટ ક્લાસ આવ્યા હોય અને સેમ 6 ની અંદર ફેલ થયા હોય એવા અનેક કિસ્સા હોય. એવું નથી કે તમામ જે ભણવામાં નબળા હોય તે વિદ્યાર્થીઓ ફેલ થાય છે, પરંતુ ભીના વાહે સૂકા વાહે ભીનું ન બળે તે અગત્યની વસ્તુ. એટલે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની આજે અમે લેખિત રજૂઆત કરી છે કે જે 7-8 વર્ષથી જે સપ્લિમેન્ટરી જે સ્પેશિયલ પરીક્ષા યોજાતી હતી સેમ 5 અને 6 ની, તે પરીક્ષા ફરીથી યોજવામાં આવે, કારણ કે 10,000થી વધુ વિદ્યાર્થીઓને આનો સીધો ફાયદો છે. અનેક એવા વિદ્યાર્થીઓ છે જે એક વિષયની પાછળ સમગ્ર વર્ષ બગડે છે. અનેક ઉમેદવારોને સરકારી પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી, અનેક ઉમેદવારોને ખાનગી અને પ્રાઇવેટ સેક્ટરની અંદર નોકરીઓ લેવી હોય, અને ખરા નબળી પરિસ્થિતિના વિદ્યાર્થીઓ જે આવતા હોય તેમને ઘણી બધી નોકરીઓને લીધે પોતાની આર્થિક પરિસ્થિતિમાં થોડું ઘણું મદદરૂપ થઈ શકે તેવા અનેક પોઝિટિવ પાસાઓને વિચારી અને સત્તાધીશો તાકીદે આ પરીક્ષાનું આયોજન કરી અને વિદ્યાર્થીઓના આ સમગ્ર વર્ષ કઈ રીતના ન બગડે તેવી તમામ બાબતો અને પાસાઓનું સકારાત્મક નિર્ણય કરી અને 5 અને સેમ 6 ની પરીક્ષાઓ તાકીદે યોજવા અમે રજૂઆત કરી છે. અન્યથા આવનારા 3 દિવસની અંદર અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ.